નમસ્તે વિદ્યાર્થી મિત્રો, BSM 5 ગુજરાતી CC 507 ભાષા વિજ્ઞાન ભાગ 1. હવે આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ભાષા એટલે શું, માનવ વ્યવહારમાં તેના ઉપયોગો અને ચર્ચા કરો. તો આપણે ભાષા સામાજિક વ્યવહારનું સાધન છે એના વિશે આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં આપણે કરી. હવે બીજા નંબરમાં કે ભાષા જ્ઞાન સંપાદનનું સાધન છે. તો ભાષા જોઈએ તો સામાજિક વ્યવહાર અને વિચાર વિનિમયના માધ્યમ તરીકે મહત્વની છે. એ ઉપરાંત આપણે ભૂતકાળના વારસો, સંસ્કૃતિ, વિશિષ્ટતા વગેરે જાણવા અને જ્ઞાન સંપાદન કરવા માટે ભાષા ખૂબ જ મહત્વનું સાધન છે. આપણે અગાઉ જોઈ ગયા કે આપણે તો સમાજમાં રહીએ તો આપણે ભાષા સારી રીતે શીખી શકીએ છીએ. અને એના પછીનું આપણે જે બીજો મુદ્દો રહ્યો એ ભાષા જ્ઞાન સંપાદનનું સાધન છે. તો આપણે જોઈએ તો આપણે સામાજિક વ્યવહાર અને વિચાર વિનિમયના માધ્યમ તરીકે તો ખૂબ જ મહત્વનું છે. પણ ભૂતકાળના જે વારસો હોય, આપણે કંઈ ભૂતકાળમાં શું શું આપણો વારસો હતો એ બધું જાણવા માટે, સંસ્કૃતિની વિશિષ્ટતા વગેરે જાણવા માટે, જ્ઞાન સંપાદન કરવા માટે, આ બધું જ જાણવા માટે આપણે ભાષા ખૂબ જ મહત્વનું સાધન છે. આપણે કંઈ અગાઉનો ઇતિહાસ આપણે કંઈ જાણવો હોય તો એ શેના દ્વારા શક્ય બને છે, ભાષા હોય તો જ. જો ભાષા ના હોય તો આપણે અગાઉ શું બનાવ બની ગયા, કેવું જીવન હતું, શું હતું એ આપણે કશું ખ્યાલ આવે નહીં. પણ ભાષા છે તો જ આપણે ખૂબ જ સારી સ્પષ્ટતાથી આપણને આગળનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ એ ભાષા દ્વારા. ભાષા દ્વારા માનવી ભૂતકાળની સંસ્કૃતિનો પણ લાભ મેળવે છે. હજારો વર્ષોથી થતા આવેલા ચિંતન, મનન અને અભ્યાસને માણસે પુસ્તક રૂપે સંચિત કર્યા છે. આ અનુભવ પેઢી દર પેઢી વારસામાં ઉતરતો આવ્યો છે. તો એમાંનો કેટલોક અનુભવ લિપિ દ્વારા સંગ્રહિત થયો છે. ભૂતકાળના જ્ઞાન, મનન, ચિંતન, વૈજ્ઞાનિક સિદ્ધાંતો વગેરેનો ઉપયોગ કરી માનવી વર્તમાન અને ભવિષ્યની પ્રગતિ સાથે છે. તો આપણે જોઈએ છીએ કે આપણે ભૂતકાળમાં જ્ઞાન, મનન, ચિંતન આ બધું જ ઉપયોગો જે કરીને આપણે ભવિષ્યની પ્રગતિ સાધીએ છીએ. વેદ, ઉપનિષદ, પુરાણો, રામાયણ, મહાભારત કે દુનિયાના અનન્ય સાહિત્યનો આપણે ભાષા દ્વારા લાભ પ્રાપ્ત કરીને જ્ઞાન મેળવીએ છીએ. જો આપણા જોડે ભાષા ના હોય તો આપણે વેદ કોણ, ઉપનિષદ કયા, પુરાણો કયા, રામાયણ શું, મહાભારત આ કશું જ લખી ના શક્યા હોત અને એ આપણે જાણી પણ ના શકત. પણ ભાષા છે તો જ એ રામાયણ પણ લખાયું, મહાભારત, ઉપનિષદ બધું જ જે ધાર્મિક બધું જ એ ભાષા દ્વારા જ શક્ય બન્યું છે અને તેથી જ આપણે એનો લાભ આ દુનિયામાં આપણે લઈએ છીએ. ભારતના અને જગતના મહાન સાહિત્યકારો, વિચારકો, સાધુ સંતો વગેરેની પરમ જ્ઞાનમય વાણીનો પણ ભાષા દ્વારા જ આપણે અનુભવ થાય છે. કે આપણે જોઈએ છીએ કે અત્યારે મહાન જે સાહિત્યકારો રહ્યા, સાધુ સંતો રહ્યા, વિચારકો રહ્યા, આ બધાની જે વાણીનો જે આપણે લાભ લઈએ છીએ એ શેના દ્વારા લઈ શકીએ છીએ, તો ભાષા દ્વારા. જો ભાષા ના હોય તો એ શું લખે કે શું બોલે એ જ આપણને ખ્યાલ હોય નહીં, કે પોતે પણ આવું કરી શકત નહીં. પણ ભાષા હતી તો જ એ વાણીનો આપણે લાભ લઈશું. આ જ બધું આપણે પુસ્તકમાં સંગ્રહિત થઈને લિપિ દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ બધું જે પુસ્તકોમાં સંગ્રહ થયું છે એ પણ આપણે જોઈએ તો ભાષા દ્વારા જ શક્ય બન્યું છે. જગતના વિજ્ઞાનના વિકાસને લીધે થતી અવનવી શોધો, રાજકીય ઘટનાઓ, માહિતીઓ વગેરે વર્તમાનપત્રો દ્વારા પ્રસિદ્ધ થાય છે. કે આપણે જગતમાં જે જોઈએ તો વિજ્ઞાનનો જે વિકાસ થયો એ અવનવી જે શોધો થાય છે, રાજકીય ઘટનાઓ જે બની છે, આ બધી જ માહિતીઓ આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ. તો એ વાંચવાનું વર્તમાનપત્રોમાં જે વાંચીએ છીએ એ ભાષા દ્વારા જ શક્ય છે.
માનવી એને સમજી બચાવીને પોતાના જીવનની પ્રગતિ અને ઘડતરમાં પ્રયોજે છે. કે માનવી આ બધી વસ્તુ જે બનાવો જે ઘટનાઓ બને છે એ બધું જ એ સમજી પચાવીને પોતાના જીવન સાથે પ્રગતિ કરીને એ ઘડતરમાં પ્રયોજે છે. એ ક્યારે સમજીશે? જ્યારે ભાષા આપણને આવડે છે ત્યારે આપણે પણ એ વસ્તુ સમજી શકીએ છીએ. માનવીના પરસ્પર જ્ઞાનનો લાભ પણ ભાષાના માધ્યમ દ્વારા જ સાંપડે છે. શિક્ષક પણ ભાષામાં લખાયેલ જે તે વિષયના પુસ્તકના મંતવ્યો વિદ્યાર્થીને ભાષાના માધ્યમ દ્વારા જ શીખવે છે. હવે આપણે જોઈએ તો શિક્ષક છે એ બોલે જતો હોય અને સામે વિદ્યાર્થીને ભાષા ન આવડતી હોય તો એ શિક્ષક એકલો એકલો બોલી જાય તો પેલું સમજી ના શકે ભાષા ના આવડતી. પણ જો એ શિક્ષક અને વિદ્યાર્થી જ્યારે ભાષા આવડે છે તો એકબીજાનો જે આપ લે રહ્યું એ ખૂબ જ સારી રીતે સમજી શકે છે અને એ વિષયના પુસ્તકના મંતવ્યો વિદ્યાર્થીને ભાષાના માધ્યમ દ્વારા ખૂબ સારી રીતે આપણે શીખવી શકીએ છીએ. ભાષા ન હોત તો કેળવણી કેવી રીતે હોત? આપણે જ્ઞાન ક્યાંથી મેળવત? ભાષા ના હોય તો આપણે પહેલાં તો કેળવણી જ ના હોત, કારણ કે એ વસ્તુ શક્ય ન હતી. તો આપણે જ્ઞાન પણ ક્યાંથી મેળવત? એમ કે પ્રાચીન સંસ્કૃતિ એનું લોકજીવ સમૃદ્ધિ અને વૈભવનો વારસો માનવી ભાષા દ્વારા જ મેળવતો આવ્યો છે. કે આપણે જોઈએ તો આ બધી લોક સંસ્કૃતિ જે રહી પ્રાચીન સંસ્કૃતિ લોકજીવન આ બધું જ જે વૈભવ વારસો રહ્યો એ બધું જ માનવી ભાષા દ્વારા જ મેળવ્યું છે. જો ભાષા ના હોય તો આપણે આ બધું કશું મેળવી શકત નહીં. આમ ભાષા એ જ્ઞાન સંપાદનનું મહત્ત્વનું સાધન છે. કે જ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનું સાધન એ ભાષા છે. નંબર 3, ભાષા લાગણી અને વિચાર વ્યક્ત કરવાનું સાધન. તો આપણે ભાષા પરસ્પર લાગણી અને વિચારો વ્યક્ત કરવાનું કે પરસ્પર સહકાર સાધવાનું સાધન છે. હવે આપણે વિચારીએ તો આપણે ભાષા છે તો જ આપણે આપણી લાગણીઓ વિચારો કોઈની સામે વ્યક્ત કરી શકીએ છીએ. જો ભાષા ના હોય તો એનું પરસ્પર આપણી લાગણી કે વિચારો કોઈની સામે વ્યક્ત કરી શકીએ નહીં. પ્રાચીન કાળમાં મનુષ્ય પોતાના વિચારો કે લાગણીઓને ઈશારા અભિનય તથા સંકેતો દ્વારા પ્રગટ કરતો હતો. પ્રાચીન કાળમાં જે મનુષ્ય રહ્યો એ પોતાના વિચારો અને લાગણીઓને શું કહે છે કે ઈશારા અભિનય તથા સંકેતો દ્વારા પ્રગટ કરતો હતો. પણ એ બધા દ્વારા વિચારો સંપૂર્ણપણે વ્યક્ત થઈ શકતા નહીં. આ રીતે કરતા પણ એ શું કહે છે કે એ બધા જ વિચારો સંપૂર્ણપણે વ્યક્ત કરી શકે નહીં. ક્યાંક સંકેતો જેટલા વધારે સ્પષ્ટ અને વ્યાપક તેટલી માનવીના વિચાર સંક્રમણમાં સરળતા વધારે. આપણે કંઈ સંકેતો જેટલા વધારે સ્પષ્ટ અને વ્યાપક તેટલી માનવીની વિચાર સંક્રમણ સરળતા વધારે છે. આવા ધ્વનિ સંકેતોની ગોઠવણી એટલે જ ભાષા. આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ રહ્યું એ ઈશારામાં પાણી પીવું છે એવું કહેતો હોય અથવા તો કોઈ કબાટમાં ચોપડી પડી છે તો એ લઈ આવ એવું કહેતો હોય તો એ સ્પષ્ટ સમય ખૂબ જ લાગે છે એવું કહેતા. પણ ભાષા દ્વારા આપણે ફર્સ્ટ ફટ લઈ ગઈએ કે ભાઈ મને પાણીનો ગ્લાસ આપ તો એ પાણી જ આપશે. પછી તમારે શરબત પીવો છે તો એ ઈશારામાં આપણે કહીએ કે મારો શરબત પીવો છે તો એ પાણી જ લાવે. કારણ કે પાણીનો ઈશારો શરબત આપી સ્પષ્ટ કરી શકતા નહીં ચેષ્ટા દ્વારા. પણ જો તમે ભાષા દ્વારા સ્પષ્ટ કહી શકો કે મને શરબત પીવો છે તો એ તરત જ શરબતનો પ્યાલો તમને આપશે. એવી જ રીતે કબાટમાં કોઈ પુસ્તક તમને જુએ છે, લાગણી નવલકથા જુએ છે તો એ તમે ભાષા દ્વારા સ્પષ્ટ કહેશો તો એ તરત વ્યક્તિ લાગણી નામની પુસ્તક તમને તમારા હાથમાં આપશે. પણ જો તમે ચેષ્ટાઓ દ્વારા ઈશારાઓ દ્વારા કંઈક કહેશો તો એ સ્પષ્ટ પુસ્તક તમારા હાથમાં આપી શકશે નહીં. કેટલાય પુસ્તકો પડ્યા હશે તો એમાં તમારે લાગણી નામનું પુસ્તક લેવું છે તો એ તમને ઝડપથી તમને આપી શકે નહીં. તો એ ભાષા દ્વારા જ શક્ય છે. અહીં વિચારમાં ભાવ લાગણી અને ઈચ્છાઓના સમાવેશ થઈ જાય છે.
આમ વ્યક્તિ પોતાના વિચારોને વ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ કરે છે. કે આપણે પણ આપણા વિચારો હોય આપણે વ્યક્ત કરવા હોય તો એ આપણે ભાષા દ્વારા જ શક્ય છે. આથી જ સેપિક નામના ભાષા વૈજ્ઞાનિકે કહ્યું છે, સેપિર ભાષાને અભિવ્યક્તિ અને સંક્રમણનું સંપૂર્ણ અને આવશ્યક સાધન ગણાવે છે. કે સેપિડ્યુટ એ ભાષાને એક અભિવ્યક્તિ અને સંક્રમણનું સંપૂર્ણ એનો આવશ્યક સાધન ગણાવે છે. ભાષા એ માનવીના વિચાર વિનિમયનું સાધન માત્ર નથી. આપણી ભાષા એ ખાલી આપણા વિચાર માટે પૂરતું જ નિયમનું સાધન નથી, પણ એ વિચારવાનું માધ્યમ વાહન પણ છે. આપણે ખાલી ભાષા શીખી ગયા એટલે એટલું કે આપણે એ વિચાર વિનિમયનું સાધન માત્ર ના બને, પણ આપણે એ વિચારનું માધ્યમ વાહન પણ છે. એમ કે વિચારી શકીએ, આપણે કંઈક નવું કંઈ વિચારવું હોય તો એ વિચારવાનું માધ્યમ પણ ભાષા દ્વારા શક્ય છે. ભાષાની મદદ વિના વિચાર કરવાનું સંભવિત નથી. ભાષા મનોગત વિચારનું કર્ણગ્રાહ્ય ચક્ષુગ્રાહ્ય આવિષ્કરણ છે. આમ ભાષા અને વિચાર એક સિક્કાની બે બાજુ જેવા છે. તો આપણે જોઈએ કે ભાષા એ શું શક્ય છે કે વિચાર અને ભાષા અને વિચાર એ બંને એક જ સિક્કાની બે બાજુ જેવા છે. અભિન્ન અને અવિચ્છન્ન છે, પણ ભાષા અને વિચારનું સંબંધ સનાતન છે જ. આ રીતે સેપિક કહે છે. હવે નંબર 4, ભાષા સાહિત્યનું માધ્યમ. તો સર્જક પોતાની આજુબાજુના વાતાવરણમાં બનતી ઘટનાઓનો પોતાના સર્જનના કથાવસ્તુ તરીકે ઉપયોગ કરે છે. ઘટના કે પ્રસંગ અંગે તેના મનમાં તે વિચારે છે. એણે એ કરેલા એ વિચારોની અભિવ્યક્તિ એટલે કે સાહિત્ય. હવે આપણે જોઈએ કે ભાષા એ સાહિત્યનું માધ્યમ છે. તો આપણે આજુબાજુ જે બનાવ બન્યા હોય, જે ઘટનાઓ બની હોય, એ આપણે સર્જનના કથાવસ્તુ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એ ઘટના કે પ્રસંગ આપણા મનમાં વિચારીએ અને વિચારોની અભિવ્યક્તિ એટલે સાહિત્ય. કે આપણે જે બનાવ બન્યા હોય એ આપણે વિચારીને, એ વિચારીને આપણે જે સર્જન કર્યું હોય, જે લખ્યા હોય વિચારો, એ સાહિત્ય. સર્જક પોતાની વિચારોને વ્યક્ત કરવા ભાષાના માધ્યમનો ઉપયોગ કરે છે. ભાષાના માધ્યમ દ્વારા જ સર્જક તેના વિચારોને વાચા આપે છે. કે જો ભાષા છે તો જ આપણે એ સર્જન સારી રીતે આપણે એ વિચારીને લખી શકીએ. જો ભાષા ના હોય તો એ આપણે દેખેલી ઘટના છે બધું છે, પણ આપણે શેમાં વ્યક્ત કરવી, કેવી રીતે વ્યક્ત કરવી એ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. પણ આ શેના દ્વારા શક્ય છે? ભાષા છે તો જ. ભાષાને લીધે વાચક વિચારોનું પ્રતિબિંબ ઝીલે છે. આમ સાહિત્યના આસ્વાદની પ્રક્રિયામાં એક છેડે સર્જક છે તો બીજે છેડે ભાવક કે વાચક છે. આ સર્જક અને ભાવકને જોડનાર સાંકળ તે ભાષા છે. ભાષાના માધ્યમ દ્વારા જ સર્જક અને ભાવક તેમના વિચારોનું આદાન પ્રદાન કરે છે. ટૂંકમાં સાહિત્યમાં જે અવગમનની પ્રક્રિયા થાય છે તે ભાષાના લીધે જ થાય છે. કે આપણે જોઈએ તો આ જે અવગમન આપણું જે પ્રક્રિયા રહી એ શેના લીધે થાય છે? ભાષા દ્વારા. આપણે એકબીજા જોડે વાત કરી શકીએ છીએ તો એ ભાષા દ્વારા. બે વ્યક્તિઓ હોય, એક વ્યક્તિ બોલે તો બીજી વ્યક્તિ સાંભળે, પણ એ ક્યારે સાંભળે છે? જ્યારે એને ભાષા આવડે છે ત્યારે. પછી આપલે થાય છે તો એ વધુ સારી રીતે આપલે ક્યારે થાય? કે જે બંને વ્યક્તિઓને સારી રીતે ભાષા આવડતી હોય તો ખૂબ જ સારી રીતે આપલે થતી હોય છે. તો એ મેન માધ્યમ તો ભાષા છે. સાહિત્યમાં જે અવગમનની પ્રક્રિયા થાય છે તે ભાષાના લીધે જ થાય. ભાષા ન હોય તો સર્જક વિચારો કેવી રીતે વ્યક્ત કરત? વળી ભાષાને અભાવે સાહિત્યમાંથી પ્રાપ્ત થતા બ્રહ્માનંદ સહોદર આનંદથી જ ભાવકો વંચિત રહી જાત. હવે એક તો પ્રશ્ન એ છે કે ભાષા ના હોત તો સર્જક કેવી રીતે વ્યક્ત કરી શકત? એ જ વસ્તુ, એક ભાષા ના હોય તો આપણે સર્જક ગમે તેવો હોય પણ કેવી રીતે વ્યક્ત કરી શકે, એક મોટો પ્રશ્ન છે. પછી એ રીતે જોઈએ તો
સાહિત્યમાં પ્રાપ્ત થતા જે બ્રહ્માનંદ સહોદર્યા એમના આનંદથી ભાવકો પણ વંચિત રહી જોઈએ ભાષાના હોતો. એટલે ભાષા વિના સાહિત્ય સર્જનની જે પ્રક્રિયા રહી એ સંભવિત નથી. સાહિત્ય જેવી એક અતિ સૂક્ષ્મ બળવાન કલાના ઉપાદાન તરીકે ભાષા આમ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. એટલે ભાષાના લીધે જ ખૂબ જ સારું એવું આપણું જીવન, સાહિત્ય બધું ખૂબ જ સારી એવી પ્રગતિ કરી શકે છે. તો શેના દ્વારા? તો એક ભાષાના દ્વારા. ભાષા દ્વારા જ આપણો માનવ વ્યવહાર પણ ખૂબ જ સારી રીતે આપણે કરી શકીએ છીએ. આપણે સમાજમાં પણ ખૂબ જ સારી પ્રતિષ્ઠા જે પ્રાપ્ત કરીએ છીએ તો એ શેના દ્વારા? ભાષા દ્વારા આપણને પ્રાપ્ત કરીએ છીએ. જો આપણું કોઈ માનવ સમાજમાં આપણું નામ જ ના હોય તો આપણે કોઈ આપણને ઓળખી શકત પણ નહીં. આપણું પરિચય, આપણી પહેચાન એ કશું થાત નહીં. પણ એ ક્યારે શક્ય છે કે ભાષાથી તો જ આપણું બધા આપણે ઓળખીએ છીએ, એકબીજાને આપણે ઓળખીએ છીએ, સમાજને ઓળખીએ છીએ, સાહિત્યકારોને આ રીતે બધા આપણે જે એકબીજાને ઓળખીએ છીએ તો એ શેના કારણે ઓળખીએ છીએ? ભાષા દ્વારા ઓળખીએ છીએ. નકર ભાષા ના હોય તો આપણે ખૂબ જ મુશ્કેલીઓ પડત અને આપણે જે પ્રગતિ કરી માનવ સમાજે એ પ્રગતિ થાત નહીં. તો ભાષા હવે આના પછીના આપણે લેક્ચરમાં જોઈશું. તો માનવ વ્યવહારમાં ભાષાનું મહત્ત્વ કે સ્થાન એ આપણે થોડા મુદ્દા જોઈશું આના પછીના લેક્ચરમાં. તો બસ આટલું. બસ અસ્તુ.